હેલો નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યુ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. અને તમને ખ્યાલ જ છે, ભાઈ, સમગ્ર સપ્તાહ દરમિયાન આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ દેશની સૌ પ્રથમ ગુજરાતી બિઝનેસ ન્યૂઝ ચેનલ CNBC બજારે 4 વર્ષ સફળતાપૂર્વક જયારે પૂરા કર્યા છે ત્યારે આપ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. અને આજે ટેક ગુરુ પર પણ કંઈક ખાસ છે 4 વર્ષને રિલેટેડ. સૌથી પહેલાં તો જણાવું, જે સ્પેશિયલ ફોન છે Honor 7C, એનો આપણે રિવ્યૂ તો કરવાના જ છીએ. આ ઉપરાંત બેસ્ટ એક્શન ગેમ્સ ઇન મોન્સૂન, એટલે કે ચોમાસામાં તમને એવું લાગતું હોય ઘરમાં બેઠા રહેવું પડે છે કે શું કરવું, તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ એવી ઘણી બધી ગેમ્સ છે, એક નહીં ઘણી બધી ગેમ્સ છે, એના વિશે તમને જણાવીશું. આ ઉપરાંત આ 4 વર્ષ દરમિયાન ખાસ ખાસ જે ગુજરાતી સેલિબ્રિટીઝ આપણી સાથે જોડાયા હતા ટેકી ગુજરાતીમાં, તો એમની આપણે એક ઝલક જોવાની છે. અને આપણા જે ટીમ મેમ્બર્સ છે ટેક ગુરુના, શિવાની અને ભાવના, બંને જણા ગુજરાતીમાં કંઈક ખાસ આપણા માટે લઈને આવ્યા છે, તો આપણે એ પણ જાણીશું. પરંતુ સૌથી પહેલાં આપણે ઓનરના સ્માર્ટફોન સાથે જ્યારે શરૂઆત કરીએ, ઓનરનો Smartphone 7C, એના વિશે આપણે રિવ્યૂ કરીએ. એ પહેલાં દિલ્હીથી ખાસ ટેક ગુરુ ટીમ મેમ્બર ભાવના જોડાયા છે, તો જાણીએ કે ગુજરાતીમાં એમને પ્રયત્ન કર્યો છે આપણને વિશ કરવા માટેનો. ચાલો જોઈએ શું કહેવું છે એમનું. CNBC બજારના તમામ દર્શકોને ટેક ગુરુની પૂરી ટીમ વતી 4 સાલની ઢેરો શુભકામના. થેન્ક યુ સો મચ ભાવના. ભાઈ, બહુ જ સરસ ગુજરાતી અમને બોલવાની ટ્રાય કરી હતી અને ઘણા ખરા અંશે સફળ આપણે એમને કહી શકાય. અને હવે વાત કરીએ કે જે ઓનર તરફથી જે નવો ફોન આવી ગયો છે, ઓનરનું તમને ખ્યાલ જ છે પાછળના જે અમુક સ્માર્ટફોન્સની વાત કરીએ તો ઘણી સિરીઝથી જે માર્કેટમાં કહેવાય ને, એક બહુ મજબૂત એવી એની પોઝિશનને પકડ બનાવી છે ઓનરે. સ્પેશિયલી Honor 7X ની વાત કરો કે પછી Honor 9 Lite, આ બધા જ બજેટ સેગમેન્ટના જે ફોન્સ છે ઘણા સફળ રહ્યા છે. હવે આ જ સેગમેન્ટમાં પોતાની પોઝિશન જે છે એને વધારે મજબૂત કરવા માટે અને Redmi Note 5 ને સાથે સાથે Realme, આ જે બધા ફોન્સ છે એમને બહુ જ તગડી કોમ્પિટિશન આપવા માટે ઓનર લઈને આવ્યું છે 7C. પરંતુ અહીંયા જોવાનું એ છે કે આ બધા જ સ્માર્ટફોન્સને આ ફોન ટક્કર આપશે કે નહીં. ચાલો જોઈએ એના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ. શરૂઆત કરીએ Honor 7C ના પરફોર્મન્સ સાથે. Honor 7C Qualcomm Snapdragon 450 પ્રોસેસર પર કામ કરે છે, જેનો સાથ આપે છે 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ. ફોનમાં 3+32GB વેરિયન્ટ પણ અવેલેબલ છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો એન્ડ્રોઇડ 8.0 ઓરિયો પર બેઝડ EMUI 8.0 આપ્યું છે. ફોનમાં UI સિમ્પલ અને ઇઝી ટુ યુઝ છે. ફોન પર કામ કરવા માટે આસાની રહે છે અને 3 ફિંગર સ્ક્રીનશોટ, 1 હેન્ડેડ મોડ અને સ્પ્લિટ સ્ક્રીન જેવા ફીચર્સ પણ આપ્યા છે. પરંતુ ફોનમાં ઘણા બધા પ્રી ઇન્સ્ટોલ્ડ એપ્સ છે, જો કે એને ડિલીટ કરી શકાય છે. ફોન નોર્મલ ગેમિંગ તો બહુ સરળતાથી હેન્ડલ કરે છે, પરંતુ હેવી ગેમિંગ માટે વધારે મુશ્કેલી થશે ક્યારેક એવું લાગશે. પરંતુ હા, ક્યારેક ક્યારેક ફોન લેગ પણ થશે. હવે જોવાનું એ છે કે ફોનનું ઓવરઓલ પર્ફોમન્સની જ્યારે વાત કરીએ છીએ તો એને આપણે થોડું અબોવ એવરેજ ગણી શકાય. અને નોર્મલ ફંક્શનિંગ જ્યારે હોય છે, તમે મેસેજ કરો છો કે ઇન્ટરનેટ સર્ફિંગ કરો છો, ત્યારે ફોન જે છે એ બહુ સારી રીતે કામ કરે છે. પરંતુ વાત કરીએ જ્યારે કે ઘણી બધી એપ્સ તમે એક સાથે ઓપન છે, મલ્ટિપલ વિન્ડોઝ ઓપન છે, તમે સતત ફોન પર કામ કરતા રહો છો કે પછી એપ્સ સ્વિચ કરતા રહો છો, વિન્ડોઝ સ્વિચ કરતા રહો છો, ત્યારે ફોન પર લોડ પડે છે અને તમને એવું લાગશે ક્યાંક ને ક્યાંક ફોન લેગ થઈ રહ્યો છે. Honor 7C આવે છે 13+2 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા સેટઅપની સાથે. ફોન પર બોકે ઇફેક્ટ આપવા માટે વાઇડ અપર્ચર મોડ પણ છે. આ મોડમાં ફોટોગ્રાફ તો ઠીકઠાક આવે છે, પરંતુ બોકે ઇફેક્ટ એક્યુરેટ નથી અને સબ્જેક્ટની આજુબાજુનો એરિયા બરાબર બ્લર નહીં થાય. બોકેની ઇન્ટેન્સિટી અપર્ચર લેવલ સેટ કરવા પર બદલી શકાય છે. ફીચર્સ પર આવીએ તો ફોનમાં બ્યુટી મોડની સાથે HDR, પેનોરામા અને ઘણા બધા ફિલ્ટર્સના ઓપ્શન છે. 8 મેગાપિક્સલના સેલ્ફી કેમેરા પણ છે. સેલ્ફી લેતા સમયે બ્યુટી મોડનો ઉપયોગ કરી શકો છો. કેમેરા એપ સિમ્પલ અને ઇઝી ટુ યુઝ તો છે જ, પરંતુ ઓછી લાઇટ્સમાં શટર લેગની મુશ્કેલી પડશે. Honor 7C ફૂલ HD વિડીયો રેકોર્ડ કરી શકે છે, જો કે સેલ્ફી મોડમાં આ HD રિઝોલ્યુશન લિમિટેડ છે.
વિડીયો ક્વોલિટી એકદમ સેટિસ્ફેક્ટરી છે, પરંતુ ક્યારેક તમને ફોકસ શિફ્ટ કરવા પર વિડીયો જર્કી લાગે છે. પરફોર્મન્સ બાદ હવે વાત કરીએ ફોનના કેમેરા પરફોર્મન્સની. તો બહુ વધારે ઇમ્પ્રેસિવ ના કહી શકાય, ન તો એવું કહી શકાય કે ડિસઅપોઇન્ટિંગ છે. એવરેજ કેમેરા પણ અહીંયા ગણી શકીએ, પરંતુ એવું લાગે તમને કે આ બજેટ જે છે એના હિસાબથી ડ્યુઅલ કેમેરા ફીચર જ્યારે તમને ફોનમાં મળે છે તો એ ખરાબ તો ન જ કહી શકાય, પરંતુ એનું પરફોર્મન્સ છે એ એવરેજ છે. ડે લાઇટમાં તો સારી લાઇટમાં વધારે એવું સારું સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ તમને મળશે, પરંતુ જ્યારે વાત આવે છે કે ઓછી લાઇટ છે ત્યારે ફોટોગ્રાફ કંઈ ખાસ રિઝલ્ટ નથી આપતા. પરંતુ મેં પહેલાં કહ્યું એ રીતે જ્યારે બજેટને તમે ધ્યાનમાં રાખશો તો એની હિસાબમાં તમને કોઈ જ ફરિયાદ નહીં મળે. બદલી શકો છો. આ ઉપરાંત રીડિંગ મોડની જેમ આમાં પણ આઈ કમ્ફર્ટ નો ઓપ્શન છે. ફોન પર ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે પર વિડીયો અને ગેમિંગ સારું છે, જો કે ઇન્ડોર તમને વધારે એન્જોય કરાવી શકાય છે, પરંતુ બ્રાઇટનેસ ઇન્ટેન્સિટી વધારે નથી. ઓનર 7C એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક બોડીના કોમ્બિનેશનની સાથે આવે છે, જે ઘણો સ્ટડી લાગે છે, એટલે કે ફોન અમુક ડ્રોપ અને કોલ પણ સહી શકે છે. હવે વાત કરીએ લુક અને ડિઝાઇનની. તો જ્યારે અહીંયા આપણે સર્વે કરી રહ્યા છીએ, રિવ્યૂ કરી રહ્યા છીએ, ત્યારે ઓનર 7C માં સારા એવા માર્ક્સ સાથે આ ફોન પાસ થાય છે. ફોનનું બિલ્ડ ક્વોલિટી ઘણી સારી છે, ફોન પર ગ્રીપ પણ તમને બહુ સરળતાથી મળે છે, વન હેન્ડેડ યુઝ પણ બહુ ઇઝી છે. લુક વાઇઝ તો ફોન ઘણો સારો લાગે છે અને તમને એવું લાગશે નહીં કે બહુ સસ્તો એવો ફોન છે. કદાચ કોઈ પ્રીમિયમ સેગમેન્ટના જે ફોન છે એનો જે લુક અને ડિઝાઇનને ફીલ હશે એ જ તમને આ ફોનમાં મળે છે. ઓનર 7C માં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે ફેસ અનલોકનું ઓપ્શન છે. બંને ઓપ્શન ક્વિક અને એક્યુરેટ છે. ફિંગર અને ફેસ રેકગ્નિશન કરી શકાય છે અને ફોનને અનલોક કરી શકો. ઓનર 7C સપોર્ટ કરે છે 3000 mAh બેટરી. ફોનનો નોર્મલ યુઝેજમાં 9-10 કલાક સાથ આપે છે, પરંતુ ગેમિંગ કે પછી હેવી યુઝેજ પર બેટરી જલ્દીથી ડ્રેન આઉટ થશે. સમય છે હવે ફાઇનલ વર્ડિક્ટ. તો ફોનને ખરીદવો કે ના ખરીદવો, અહીંયા ટેક ગુરુ પર પિક પણ નથી મળતી, કિક પણ નથી મળતી. કારણ છે, પિક એટલા માટે નથી મળતી કે એવરેજ પરફોર્મન્સ છે ફોનનું. ઓવરઓલ આપણે જોવા જઈએ તો કોઈ ખાસ એવા ફીચર્સ નથી કે જેને લીધે પિક મળે. કિકમાં પણ એવું છે, જ્યારે આપણે કેમેરા પરફોર્મન્સની વાત કરી, ઓવરઓલ લુકની ડિઝાઇનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ફોન સારો એવું પરફોર્મન્સ આપે છે, એટલે ખરાબ પણ ન કહી શકાય. પરંતુ જ્યારે તમે મિડ બજેટ સેગમેન્ટમાં અથવા તો ઓનરના પહેલાં પણ તમે ફોન્સ યુઝ કરેલા છે, બ્રાન્ડના તમે ફેન છો, એના પરફોર્મન્સથી ખુશ છો, તો આ ફોનને ખરીદી શકો છો. ટેક ગુરુ પર સમય છે હવે નાનકડા વિરામનો. ત્યારબાદ બેસ્ટ એક્શન ગેમ્સ, મોન્સૂનમાં તમારે કઈ રમવી જોઈએ, ટેક ગુરુ શિબાની આપણી સાથે જોડાશે અને આપણે જાણીશું. આ ઉપરાંત ટેક ગુરુના 4 વર્ષ દરમિયાન અને CNBC બજારના 4 વર્ષ દરમિયાન આ શો પર જે ટેકી ગુજરાતીઓ જોડાયેલા હતા એમની પણ એક ઝલક જોઈશું બ્રેક બાદ. સ્વાગત છે એકવાર ફરી. હું છું ચાંદની શુક્લા ટેક ગુરુ પર, અને CNBC બજારના 4 વર્ષ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે અત્યારે હવે આપણે જોવાનું છે સ્માર્ટફોનના રિવ્યૂ બાદ. કે તમને ખ્યાલ જ છે કે જ્યારે વરસાદ આવતો હોય, બહુ વરસાદ પડે, ગુજરાત કરતાં મહારાષ્ટ્રની પહેલાં વાત કરીએ તો તમને તો ખબર જ હશે, ખાસ કરીને અમે મુંબઈમાં ઘણો બધો વરસાદ હોય, ઓફિસથી ઘરે ના જઈ શકો, ઘરેથી ઓફિસ ના આવી શકો, તો ઘરે બેઠા તમને એવું થતું હશે કે શું કરવું, તો ચા ભજીયા ખાતા પણ વધારે ટાઈમપાસ કઈ રીતે કરવો. તો મોન્સૂનમાં ખાસ કોઈ સાદી એવી નહીં, પરંતુ બહુ એક્શન પેક ગેમ્સ જે છે અમે લઈને આવ્યા છીએ તમારા માટે, કે જે ઘરમાં તમે આરામથી ટાઈમપાસ કરી શકો છો, રમી શકો છો. તે ગુરુ શિબાની લઈને આવ્યા છે અને હવે આપણે ગેમ્સ જોઈએ ને એ પહેલાં શિબાની પણ કંઈક ગુજરાતીમાં આપણા માટે વિશ લઈને આવ્યા છે, ચાલો જોઈએ. CNBC બજારના તમામ દર્શકોને ટેક ગુરુની પૂરી ટીમ વતી 4 વર્ષની તમામ શુભકામનાએ. શિબાની થેન્ક યુ સો મચ. ભાઈ એમને પણ બહુ સરસ રીતે આપણને વિશ કર્યું ગુજરાતીમાં, એમને પણ ઘણી ટ્રાય કરીને એ પણ સફળ રહ્યા. તો હવે એ જોઈએ કે બેસ્ટ ગેમ્સ, જે એક્શન ગેમ્સ છે એ કઈ સજેસ્ટ કરી રહ્યા છીએ, ચાલો જોઈએ.
हेलो बैटमैन, मैं मुंबई के एंटरटेनमेंट स्टोर में हूँ और आज मैं आपके लिए लेकर आई हूँ 7 एक्शन पैक्ड एडवेंचर गेम्स जो बिल्कुल ब्लड पंपिंग है। और यही एक्शन गेम्स खेलने के लिए हमारे साथ है 1+6 का सिल्क वाइट, जो एक नया वेरिएंट, इनफैक्ट लिमिटेड एडिशन वेरिएंट 1+6 ने लॉन्च किया। सिंस एंड्रॉयड गेम्स की बात कर रहे हैं तो उतना ही पावरफुल आपका फोन होना चाहिए। तो 8GB की रैम और 128GB की इंटरनल स्टोरेज वाला ये 1+6 सिल्क वाइट दिखने में काफी खूबसूरत तो है ही, साथ ही काफी पावरफुल भी है। इसी के साथ साथ मेरा पहला रिकमेंडेशन होगा एस्फाल्ट एक्सट्रीम। अभी कोई भी फोन टेस्ट करने के लिए हम एस्फाल्ट 8 का बहुत ज्यादा इस्तेमाल करते हैं, लेकिन वो एक रोड रेसिंग गेम है। एस्फाल्ट एक्सट्रीम इज नॉट अ रोड रेसिंग गेम, इट्स एन ऑफ रोड रेसिंग गेम। तो इसमें आप पांच गेमिंग मोड्स के साथ ये गेम खेल सकते हैं। साथ ही 400 रेसेस है और 500 से ज्यादा चैलेंजेस इसमें है। लेकिन सबसे खास बात इस गेम की कि एक ऑनलाइन मल्टीप्लेयर मोड के साथ आप इस गेम को खेल सकते हैं और इनफैक्ट 8 प्लेयर्स इस गेम को एक साथ ऑनलाइन ज्वाइन कर सकते हैं। मेरा अगला गेम रेकमेंडेशन है स्वर्डिगो। इनफैक्ट इस गेम में आप डंजन्स, टाउन्स, मॉन्स्टर्स, ट्रेजर्स ये सभी कुछ एक्सपीरियंस कर सकते हैं। काफ़ी इंटरेस्टिंग और एंगेजिंग गेम है इनफैक्ट, और इसके जो टच कंट्रोल्स है दे आर वेरी वेरी इजी टू ऑपरेट इनफैक्ट, विच इज़ अ वेरी रेयर थिंग अगर आप मोबाइल गेम्स की खासकर बात करें तो। बहुत ही ब्यूटीफुल गेम है ये, लेकिन हाँ इसे खेलने के लिए आपको इसे खरीदना पड़ेगा, लेकिन इट इज़ क्वाइट इनएक्सपेंसिव, काफ़ी सस्ते में आपको प्ले स्टोर पर ये गेम आप इसे आसानी से खरीद सकते हैं। अगला रिकमेंडेशन है ज़ीनोवर्क। इनफैक्ट वो ओल्ड कॉन्ट्रा गेम्स नहीं होते थे 1990s में, उसकी फील आपको ये गेम इनफैक्ट देता है। बस बहुत ही आसान गेम है, एक लेवल से दूसरे लेवल तक आपको आगे बढ़ना है और साथ ही जो एनिमीज है या बैड गाइज है उनको कॉम्बैट करना है, अपनी जान बचानी है पूरे वक्त और ऑब्स्टिकल्स को पार करके हर लेवल क्रॉस करनी है। लगभग 70 लेवल्स है इस गेम में। ज़्यादा वेल नोन गेम नहीं है ये, लेकिन खेलने में बड़ा मज़ा आता है। अगला रिकमेंडेशन है मेरे जैसे कैट लवर के लिए सुपर फैंटम कैट। बहुत ही इंटरेस्टिंग गेम है इनफैक्ट ये, इसमें रेट्रो ग्राफिक्स दिए गए हैं, एक लेवल से दूसरी लेवल आप पार करते हैं, लेकिन हाँ इसमें एक स्टोरी लाइन भी है, थोड़ी अटपटी स्टोरी लाइन है लेकिन काफ़ी इंटरेस्टिंग है। इसे खेलने में काफ़ी ज़्यादा मज़ा आता है और रेट्रो ग्राफिक्स से जो पुराने ज़माने में हम कंप्यूटर्स पर गेम खेलते थे उसकी याद आती है। मेरा अगला गेम रिकमेंडेशन है क्रिटिकल ऑप्स। अभी इस गेम में काफ़ी सिंपल तरीके से एक पूरा गेम डिज़ाइन किया गया है। इनफैक्ट इसमें आप एक टेररिस्ट भी प्ले कर सकते हैं, साथ ही आप एक एंटी टेररिज्म स्क्वाड भी प्ले कर सकते हैं। तो मैं जनरली एंटी टेररिज्म स्क्वाड का हिस्सा होती हूँ एंड आई प्ले दैट रोल व्हेनेवर आई एम प्लेइंग दिस गेम। बहुत ही सिंपल जैसे मैंने कहा गेम है, और इसमें आप इन ऐप परचेजेस भी कर सकते हैं, लेकिन ये इन ऐप परचेजेस आपको केवल कस्टमाइजेशन के लिए बनाए गए हैं। इससे आप अपना गियर इम्प्रूव वगैरह नहीं कर सकते, लेकिन गेम अभी फिलहाल स्टिल इट इज़ इन द डेवलपमेंटल स्टेजेस, यानी आने वाले दिनों में ये और भी बेहतर बनेगा। ओके, माय नेक्स्ट रिकमेंडेशन इज इनटू द डेड 2। एक फील्ड से आप गुजरते हैं, इनफैक्ट आपके पास कई सारे वेपन्स है और साथ ही आपको जॉम्बीज के अगेंस्ट खुद को डिफेंड करना है।
अभी इनटू द डेड टू इनटू द डेड का जो पिछला वेरिएंट है उसे काफी बेहतर है और कई सारे चेंजेस इसमें किए गए हैं. फॉर एग्जांपल इसमें मल्टीपल एंडिंग्स दी गई है, आपके वेपन्स ज्यादा बेहतर है और साथ ही आपके साथ एक डॉग कंपेनियन होगा. तो बहुत ही एक्शन पैक्ड गेम है और खासकर अगर आपको एक्शन गेम्स पसंद है देन दिस इज अ ग्रेट गेम. और इनफैक्ट मैं जॉम्बी गेम्स की काफी बड़ी फैन हूँ और मुझे जॉम्बीज रन काफी अच्छा लगता है. लेकिन इन टू द डेड टू अगर आप एक काउच पे बैठ के आराम से एक अच्छा गेम खेलना चाहते हैं देन दिस इज द गेम फॉर यू. अभी फाइनल रिकमेंडेशन पबजी मोबाइल. जी हाँ, पबजी फाइनली मोबाइल पर, मोबाइल इस प्लेटफॉर्म पर लॉन्च हुआ है. इनफैक्ट ये 2017 का सबसे फिनोमिनल और सबसे पॉपुलर गेम था जो आप पीसी और एक्सबॉक्स वन पर खेल सकते थे. कई सारे एडिशंस और चेंजेस है मोबाइल गेम में. लेकिन हाँ, अगर आप एक गेमिंग फैन है तो आपको ज़रूर पबजी मोबाइल अपने फ़ोन पर डाउनलोड करना चाहिए. ઘણી બધી ટેક ગુરુ પણ આજે વાતો કરી આપણે, પરંતુ હવે અત્યાર સુધી આ ચાર વર્ષમાં આપણે કયા કયા ગુજરાતી સેલિબ્રિટીઝ એટલે કે ટેકી ગુજરાતીઓ આપણી સાથે જોડાઈ ગયા હતા, અમુક ઝલક છે ખાસ મહેમાનોની, ચાલો જોઈએ કોણ હતા. વેલ, ધ બેગ ટોક ઇઝ બેસિકલી અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ બેગ્સ. એન્ડ રોહિત એન્ડ તુષાર જૈન કા બસ યહી સપના હૈ કે વો ઇસ પ્લેટફોર્મ પે इवेंचुअली हर एक बैग, मतलब आप वो बैग का नाम लें, वो इस साइट पे अवेलेबल हो. सो आई एम श्योर विथ टाइम इट विल इम्प्रूव और स्टाइल्स और अलग अलग किस्म के बैग्स एड होंगे. यू नो दैट देयर इज वन वेरी कूल स्कूटर बैग, आई डोंट नो अगर आपने नोटिस किया, एक बहुत क्यूट बैग है विच इज लाइक अ स्कूटर. ओवर नाइट आप उसमें सामान रख सकते हो एंड यू नो एयरपोर्ट पे लंबे लंबे डिस्टेंसेस वॉक नहीं करने पड़ेंगे, आप वो स्कूटर टाइप यूज कर सकते हो. सो दे वेरी इंटरेस्टिंग टेक्नोलॉजी रिलेटेड वेरी कूल बैग. व्हाट्सअप तो सौथी वधारे आखू जगत यूज करे छे, पण मने इथी पण वधारे गमे छे आईएमओ, कारण के हूँ ज्यारे मारा घर थी दूर होउं छुं अने दस दस पंदर पंदर दिवस घणी वक्त विदेश प्रवास होय, તો જ્યારે આ સ્માર્ટફોનનો સમય શરૂ નહોતો થયો ત્યારે વિદેશ પ્રવાસ એટલે જવું નહોતું ગમતું કે સાલું ફોન પણ એટલા બધા મોંઘા હતા, 16 રૂપિયે એક ફોન લાગતો હતો ત્યારે વિદેશમાં, દુબઈ, મસ્કત, લંડન, અમેરિકા. તો હવે જાણે હું ઘરમાં જ બેઠો હોઉં એમ, આઈએમઓમાં હું મારા આખા ફેમિલી સાથે રોજ સવાર સાંજ બે વખત વાત કરી લઉં તો હું મારી ઘરે બેઠો એવું લાગે છે. એટલે આઈએમઓ અને ટેંગો મારી દૃષ્ટિએ આ બે નથી, અમે હું વિદેશ હોઉં ને તો મારા ઘરમાં જ બેઠો હોઉં એવું મને ફીલ આવે છે. લગ્ન માટે તમારી પાસે એક બાનુ રહેશે શેઠજીને કહેવાનું પગાર વધારવાનું. હા, એ કરશે તો એ નહીં, એમાં તો હકથી પગાર વધારવો પડશે ને આવતે 4 વર્ષનો બોનસ લેવું પડશે ત્યારે માંડ બાગો માંડવે બેસી શકશે. નવરાત્રી કી કેસી તૈયારી છે? બસ રંગ ખરીદ લીએ હૈ, પટાખે ખરીદ લીએ હૈ. आई मीन ऑन द लाइटर साइड, नवरात्रि की तैयारियां बड़ी जबरदस्त है, सारे लोग तैयार हैं, गरबा के नए नए स्टेप सीखे हैं, बाकी तो आप ये बताएं. दिलीप जी, तमे शू कहो? बस तमे जोई रहा छो गोकुलधाम सोसाइटी में चकाचौंध मार फाड़ तैयारी छे, सुंदर आयोजन छे दर वक्त नी जेम, अमारा भिड़े भाई बहुत सुंदर आयोजन करे छे दर वक्त.
बहुत अच्छी तैयारी, आप देखिए कितनी अच्छी रोशनी की है, अंबामा को देखिए ऐसा कितना बड़ा ऐसा वो क्या बोलते हैं आप, इतने बड़े अंबामा बनाए हैं, और देखिए आप गोकुल धाम नवरात्रि उत्सव 2016। एक्चुअली फर्स्ट ऑफ ऑल आप सबको हैप्पी नवरात्रि, शुभ नवरात्रि, और माँ दुर्गा, माँ अम्बा और सारी माता जी आप सबके घर में विराजे और आशीर्वाद दे। થિયેટરમાં છે ને ટેકનોલોજી એ ઘણી બધી રીતે બહુ બધી હેલ્પ કરી છે, બીકોઝ લાઇટનું સેટઅપ હવે ઓલમોસ્ટ ધી એન્ટાયર સેટઅપ હેઝ ગોન ડિજિટલ, અમારું સાઉન્ડ અને એ પણ ડિજિટલી બહુ જ ઇમ્પ્રુવ થયું છે, એટલે ઘણા બધા નવા થિયેટરના આખી સિસ્ટમ્સ ચેન્જ થઈ ગઈ છે, થિયેટર્સ હેવ બીકમ રિયલ ટેક્સ હેવી નાઉ। બીજું કે ઓડિયન્સ સુધી પહોંચવા માટે અમને ટેકનોલોજીએ ઘણી હેલ્પ કરી છે, દેર આર લોટ ઓફ એપ્સ થ્રુ વિચ યુ કેન બુક યોર ટિકિટ્સ એન્ડ ઓલ, દેર આર લોટ ઓફ એપ્સ, સોશિયલ મીડિયા એપ્સ થ્રુ વિચ વી રીચ આઉટ ટુ મેક્સિમમ ઓડિયન્સ, એટલે એ રીતે તો થિયેટરે મલ્ટીફોલ્ડ પ્રગતિ કરી છે થ્રુ ટેકનોલોજી। એ પણ સમજુ છું કે ટેકનોલોજી વગર ઘણું બધું અશક્ય છે, આજે પણ મારા રાઇટર છે સ્ક્રિપ્ટ ડાયરેક્ટ કોમ્પ્યુટર પર લખતા હોય, અને આજે હું છું તો મને હાથેથી લખવું હજી બી ગમે છે, એટલે પણ ટેકનોલોજીને આપણે અવગણી ન શકીએ, કારણ કે આજે જે પણ છે આજે વ્યક્તિ વ્યક્તિની નજીક આવી ગયું છે, આખું વિશ્વ આપણને નાનકડું લાગવા માંડે, અચ્છા ઓસ્ટ્રેલિયા ઓકે, અચ્છા અહીંયા આગળ આપણે આ સમાચાર જોઈએ છે, અહીંયા વેધર શું છે, અહીંયા સારી રેસ્ટોરન્ટ શું છે, તો દરેક વસ્તુ આજે આપણે ટેકનોલોજીથી આપણે આજે ઇક્વિપ થવું જ પડે છે। અને ખાસ કરીને અમારા ટીવીની વાત કરું તો ટીવીમાં અમે ડેલી સિરિયલ કરીએ છીએ, ડેલી એટલે મહિનાના 22 એપિસોડ મહિનાના, એટલે સતત અમે લોકો મહિનાના 36 દિવસ શૂટિંગ કરીએ, 36-38 દિવસ। હવે તમે કહેશો કે 38 દિવસ કેવી રીતે શૂટિંગ થાય, તો ડબલ યુનિટ એટલે 24-25 દિવસ શૂટિંગ હોય, એમાંથી 10 દિવસ 2-2 જગ્યાએ શૂટિંગ ચાલતું હોય, આ બધું સંભવિત ત્યારે જ થાય અમારી પાસે જો ટેકનોલોજી હોય। ફીચર્સ એસે કોન કોન સે જો આપકો યે પર્ટીક્યુલરલી યે ફોન મે પસંદ હૈ? ઇસકા કેમેરા બહોત પસંદ હૈ મુજે, ઇસમે એક પોર્ટ્રેટ મોડ હૈ ફોન પે, જિસમે ડેપ્થ ઇફેક્ટ મિલતા હૈ, તો ઉસસે ક્યા હોતા હૈ, યુ ગેટ અ જો જિસ ચીઝ પે આપ ફોકસ કર રહે હો વો એકદમ ફોકસ મે હૈ, ઓર બાકી સબ બ્લર્ડ હો જાતા હૈ। I think aajkal to sab social media pe hi connected rehte hain, because you just on Instagram and you know who's partied where, who's chilling with who, who's doing what right now as we speak, so I think social media is more important than real relationships nowadays। In fact hamara traffic itna badh gaya tha, aur also humne kya kiya, very uniquely humne social media se buy button humne daga ke Instagram se humne buy karana start kiya, jo India ka pehla website aisa hai jo kar raha hai, to social media se agar traffic aa raha hai to usko convert bhi kar rahe hain hum। ટેક ગુરુના આ સપ્તાહ અને ખાસ કરીને સીએનબીસી બજારને જયારે 4 વર્ષ પૂરા થયા ત્યારે આપણે ઘણી બધી વાતો કરી ટેક ગુરુ પર 4 યર સ્પેશિયલ એપિસોડમાં। સમય છે કે હવે રજા લઈએ, આવનારા સપ્તાહ ફરી મળીશું। તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો, અને ફરી આવનારા સપ્તાહ ટેકનોલોજી દુનિયાની હલચલને લઈને મળીએ। ટીલ ધેન સ્ટે કનેક્ટેડ।